એમ કરીએ એટલે અમે સફળ. હિતેશભાઈ માટે હંમેશા હું કહેતો આવ્યો છું કે એ બધાનું હિત ઈચ્છનારા ઈશ્વર છે. પણ આજે કલશોર માટે એમણે શનિવારની પ્રેક્ટિસ છોડી એટલે પપ્પા માટે બે શબ્દો કહેવાનું મન થાય. હિતેશભાઈ સ્ટેજ ઉપર આવે પહેલા કવિ અને લેખકોએ પપ્પા માટે પિતા માટે બહુ જ ઓછું લખ્યું છે. આજે હું પણ અહીંયા જે સ્ટેજ ઉપર બોલું છું, હું જે છું એ મારા ફાધરના લીધે છું. હું કદાચ સૌથી વધારે એટેચ હતો મારા પપ્પા જોડે. બે મિનિટ આપણે કદાચ ટાઈમ લેટ જઈ રહ્યા છે, પણ આજે પિતા માટે વાત કરવાનું ચૂકીશ નહીં. બહુ હસી મજાક કરી. પપ્પા રિટાયર્ડ થાય પણ ટાયર્ડ ન થાય. પપ્પાને મારી કિંમત છે અને પપ્પા મારી હિંમત છે. મારો અહમ, મારી બુદ્ધિ, મારું સ્વમાન, મારું જ્ઞાન, મારી આવડત અને મારું આવું ઘણું બધું મારા પપ્પા છે. પપ્પાની મહત્તા કોઈ કવિઓ લેખકો કે વિવેચકોની મોહતાજ નથી. બસ એટલે જ પપ્પા મહાન છે. દરેક સંતાનનો પ્રથમ પુરુષ એક વચન એટલે પપ્પા. આમ તો પોલાદને મેં સ્પર્શ્યું નથી, હા હું મારા પપ્પાને અડ્યો છું. આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા. સંતાનના સલામત રક્ષણની વાડ એટલે પપ્પા. હિંમતનો દરિયો એટલે પપ્પા. આ પપ્પા જે સવારે થપ્પડ મારે અને સાંજે બગીચે લઈ જતા, પહેલાં રડાવે અને પછી પ્રેમ કરે. મારા પપ્પા પોતે કોલેજમાં પ્રોફેસર તરીકે સાયકલ લઈને જતા, પણ જેવો MBBS થયો એટલે મને કાર લઈ આપી. પોતે કદી કોઈનું ધાર્યું કરે નહીં અને પોતાનું ધાર્યું હંમેશા કરે. ફરીથી એક વાર, પપ્પાની મહાનતા કોઈ કવિઓ લેખકો અને વિવેચકોની મોહતાજ નથી. બસ એટલે જ પપ્પા મહાન છે. પેલા સાડીવાળા બેન છે એ બેઠા છે ત્યાં સુધી તો કદાચ સ્ટેજ ઉપર આવવાની પણ હિંમત નથી થતી. એટલે સાબિતી એવી છે કે મેરેજ થયેલા છે. હું આફ્રિકા ગયો તો ત્યારના ફોટા છે એટલે આમાં બધા જજ ના કરવું કે શું છે શું નથી, એટલા બધા એના જ ફોટા છે. અને ફાઇન પ્રિન્ટ એવી છે કે ઇન્વેસ્ટમેન્ટમાં કંઈ પણ સહયોગ કરીએ એટલે એક લખેલું હોય પાછળ સંભળાય છે બધું પરફેક્ટ. આમાં કઈ કઈ રહી જાય તો લોચું પડી જાય. ફાઇન પ્રિન્ટ છે એટલે આ જે મારું વાત છે આખી વાત છે અનુભવથી મેળવેલી છે, પોતાના જાત અનુભવથી મેળવેલી છે. અને આમાં તમે અમલમાં મૂકશો તો કંઈ નુકસાન નહીં થાય, અને કદાચ કંઈક નુકસાન થશે તો જે ટિફિન છે એ મેહુલભાઈના ઘરેથી આવશે દરેકનું. મેં પહેલી સ્લાઇડ મૂકી હતી કે ફીડબેક મેં ગમે તે બોલવું હોય તો એ મને આપી દેજો. મારો નંબર તો બધાની જોડે છે જ અહીંયા, બરાબર છે. ઘણાને ઘર પોતાની ભડાશ કાઢવી હોય. આ ટોપિક તો મને વિચાર આવ્યો. હું સવારે 4 વાગે ઉઠ્યો એક વખત અને વિચારતો હતો શું બોલવું. હવે વિચારવાનો સમય પણ જો ક્યારે મળે છે આપણને, કે એ સિવાય આપણને વિચારવાનો સમય જ ના મળે. એટલે મને થયું કે મારી જિંદગી કોની જોડે જાય છે, તો કાં તો હું પત્ની જોડે હોઉં છું કાં તો હું પેશન્ટ જોડે હોઉં છું. જ્યારે હું ગમે તે શબ્દ બોલું, પત્ની બોલું કે પેશન્ટ બોલું, ત્યારે તમારે જે સમજવું એ સમજી લેવાનું અને હસવું હોય તો હસી લેવાનું. એટલે મને વિચાર આવ્યો સવારે કે હું જિંદગીમાં કોની જોડે રહું છું. તો આના ના તો બંધી મુકાયેલો છે. 90% મારો જિંદગીનો સમય હું આ બંને
જોડે રહું છું, પત્ની અને પેશન્ટ બંને જોડે રહું છું. કારણ કે હું જયારે પેશન્ટ જોડે હોઉં ત્યારે ફોન આવી જાય, ક્યાં છો, એટલે ફોન થી કનેક્ટ રહું છું. જયારે ઘરે પહોંચીને પત્ની જોડે હોઉં ત્યારે પેશન્ટ ના ફોન આવે, સાહેબ ડાયરિયા થઈ ગયા છે, શું કરવાનું. એટલે હું મારો 90% સમય બંને જોડે કાઢું છું. એ લાખો લેક્ચર બંને સમર્પિત છે. આ સંબંધ જે છે આપણા પત્ની જોડે ના બદલે આપણે એટલે કોઈ પોતપોતાને સમજવા અને પોતાની પત્ની જોડે સમજવા, એ ટોમ એન્ડ જેરી જેવા છે. તમને એમ જ થાય કે બસ આજે તો હવે હું શાંતિથી આમ ચા પીવા બેસીસ, મને કોઈ ડિસ્ટર્બ નહીં કરે. અને એ જ સમય પેલું જેરી આવે અને કે શું કરો છો, વાત પૂરી થઈ ગઈ. આપણને એમ થાય કે ગમે તે કરી નાખું, ગમે તેટલું હેરાન કરીએ, પણ જેરી તો સ્માઈલ આપીને નીકળી જાય છે. હવે અહીંયાથી આપણે લેક્ચર સ્પ્લિટ કરી શકીએ છીએ. જો બધાને એવું થાય કે બધી પોઝિટિવ અને સારી સારી વાતો કરવી છે, તે આપણે પોઝિટિવ બધી વાતો કરીએ અને પડીએ છીએ, બોલવું પડશે. અને બધાને મેં નેગેટિવ જે બોલવું છે બોલી નાખો આજે દિલથી, તો હું નેગેટિવ બાજુ લઈ ગયો. આ ઓડિયન્સને હું જાણતો હતો આમાં કઈ પોઝિટિવ હોય જ નહીં. મારા સસરા બેઠા હતા, મારા સસરાએ મને પૂછી લીધું કોન્ફરન્સમાં તમારો ટોપિક કયો છે. આપણે મેડિકલ કોલેજમાં હોઈએ ત્યારે આપણે એક સપનું જોયું કે મારા પેશન્ટ કેવા હોય, હેપી એન્ડ સેટિસ્ફાઈડ પેશન્ટ. આપણે પેશન્ટને બહાર નીકળે કે ડોક્ટર ઇતિહાસ પટેલ એટલે તો બહુ સારા ડોક્ટર ને આપણા માટે સારી સારી વાતો કરે
કે ચલો શોપિંગ માં એટલે કે ચલો શોપિંગ માં એટલે આવી પત્ની કે પેશન્ટ આપણે બિલોડી કાચ લઈને જોવા જઈએ ને તો પણ ના મળે એટલે આપણે બધાની હાલત ઉપાડવું જ નથી
પણ જેવી ચોથી રેખા દે ઉપાડો તો પડે હા બોલ બકા ફોન મૂક્યા પછી પણ એમાં તમે બાજુબાજુ પેશન્ટનો ફોન બધાને કહી શકો પોતાના ફોન બોલી પણ ના શકાય ફોન મૂક્યા પછી પણ ત્યાં છગન કાકા તો બસ કંઈ થયું નથી આપણે ફોન કર્યા કરે છે પણ ફોન રિસીવ કરો એ આપણી મજબૂરી થઈ ગઈ છે સો વેરેવર યુ ગો દે કેન ડિસ્ટર્બ અસ પેશન્ટ ઘણી વખત આપણને હેરાન કરી દે જાય પેશન્ટ એટલે બધું જ સમજી લો તમારે તો આપણને કહે હવે પછી જો ઓપન તો કાલે સવારે આવા દે દરેક મનમાં વિચાર આવતો હોય જો વિચારો વાંચી શકાય તો કોઈના મેરેજ જીવન ડકે નહીં મનમાં આવું હોય કાલે સવારે તો એને માર પાડી તો બધાને કોઈનું ના સાંભળું કાલે સવારનો કલાક હું મારા માટે જીવું પરંતુ એવું થતું નથી બહુ ધમકાવવું નહીં તારા શરીર માટે જરૂરી છે એટલું જ મારું ઘર ચલાવવા પણ જરૂરી છે Thank you. Thanks to Madam Edna Mate Kargar Tali Patil.